गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो दोस्तों। तो आपणे जे रह्या छीए LCR श्रेणी परिपथ, बहुत ही इंटरेस्टिंग टॉपिक, नवो टॉपिक छे, समझवो पड़शे। तो एनी माटे एक काम करीए छे, एक एसी सप्लाय आपणे जोड़ी दीधी छे। दोस्तों आ आकृति में टेक्स्टबुक नी बेटरी केम नथी दोरी, कारण के मारे तमने समझावुं छे एटला माटे। अहींया हुं इंडक्टर दोरीश, અહીંયા કેપેસિટર દોરીશ અને અહીંયા અવરોધ દોરીશ। ચલો ધ્યાન દીજો દોસ્તો, આ છે તમારું ઇન્ડક્ટર। ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર VL is equal to L di by dt। ફરી VL is equal to L di by dt। જો દોસ્તો આપણે અહીંયા કેપેસિટર દોરી દઈએ, तो कैपेसिटर એટલે બે સમાન લાઈન, તો કેપેસિટર માટે q by c। આ બધા સૂત્રો આપણે આગળ ભણી ગયા છે। અને એ જ રીતે જો અહીંયા અવરોધ જોડ્યો હશે તો અવરોધના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન ઓહ્મનો નિયમ IMR। પ્રશ્ન એ થયો કે સર આ લોકોના અવરોધ કઈક યાદ રખાવ કામમાં આવે એવા। દોસ્તો યાદ રાખજો, આના અવરોધ ને ભી નામ આપું છું ઓમેગા એલ, જેને હું કહીશ XL। XL યાદ કરો, ઓન્લી ઇન્ડક્ટર, માત્ર ઇન્ડક્ટર માટે સૂત્ર લઈને આવતા। XL ને કહેવાય ઇન્ડક્ટર નો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ। ફરી દોસ્તો આને કહેવાશે ઇન્ડક્ટર નો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ। એ જ રીતે કેપેસિટર ની વાત કરીએ તો કેપેસિટર માટે Vm is equal to Im Xc। Im Xc એટલે 1 upon omega c, જેને કહેવાય કેપેસિટર નો કેપેસિટિવ રિએક્ટન્સ, જેને કહેવાય કેપેસિટર નો કેપેસિટિવ રિએક્ટન્સ। તો પહેલું સમીકરણ તૈયાર, બીજું તૈયાર અને ત્રીજું ઓહ્મનો નિયમ। જો આનું ટોટલ આપાત થતો સપ્લાય V હોય તો ત્રણ જગ્યાએ બેટા વહેંચાઈ જવા, હા, તો V બરાબર VL પ્લસ VC પ્લસ VR। આ સમીકરણ જે એનું સ્વેચ્છાએ સમીકરણ થાય। હવે આપણે આમાં કંઈક સમજીએ છો। સર તમે ફેઝર બોલો છો એટલે મારે ફેઝરની રીતે દોરવું પડે, તો ફેઝરની રીતે યાદ કરું તો અવરોધ માટે વાક્ય શું હતું? તો અવરોધ માટે વાક્ય આવું હતું કે V અને I બંને સમાન કળામાં ગતિ કરે છે। ફરી V અને I બંને સમાન કળામાં ગતિ કરે છે, એટલે મેં એક રફલી અહીં થોડું ફેઝર ડાયાગ્રામ વિચારી લીધું, મેં યામાક્ષ તૈયાર કરી નાખી। દોસ્તો આ ગ્રીન લાઈન દોરું છું, આ ગ્રીન લાઈન જે પ્રવાહની લાઈન અને આ અવરોધની લાઈન સરખી જ છે, એટલે એવું કહેવાય કે બંને વચ્ચે કોઈ ખૂણો છે નહીં। દોસ્તો આને હું લખું છું કઈ રીતે, ધ્યાનથી જોજો। આ જે આખો ખૂણો છે એને ધારો કે મેં ઓમેગા ટી પ્લસ ફાય લખ્યું, હવે મેં સિમ્બોલ ધારો કે આ ખૂણો ઓમેગા ટી પ્લસ ફાય છે। તમે કઈ બી નામ આપી શકો છો, તમારે એટલું ઓમેગા ટી પણ લખાય, ખાલી યાદચ્છિક રીતે મેં ઓમેગા ટી પ્લસ ફાય લખ્યું છે। ઓકે, આ સમજણ માટે છે, આ હું ભૂસી કાઢીશ, થોડી વાર પછી એન્ટ્રી મારીશ। ચલો તૈયાર, આ પતી ગયું કેપેસિટર। તો કેપેસિટર ની વાત કરીએ એટલે હું અહીં લખું છું સી। સર સી નું વાક્ય કયું તમે મોઢે કરાયું? મોઢે આવું કરાયું, પ્રવાહે વોલ્ટેજ કરતા પાઇ બાય ટુ જેટલો આગળ છે। કોણ આગળ હતો? પ્રવાહ। કોણ આગળ હતો? પ્રવાહ। વોલ્ટેજ ની વાત કરવી છે તો હવે કેપેસિટર માટે પાઈ બાય ટુ જેટલો આગળ થવાનું, ધ્યાનથી જો આ ખૂણો મેં કીધું એ પ્રમાણે પાઈ બાય ટુ થશે। દોસ્તો પ્રવાહ પાછળ છે, પ્રવાહ એ આગળ છે, પ્રવાહ એ આગળ છે, તો વોલ્ટેજ પાછળ કહેવાય। શાંતિથી સમજો, જરાય ઉતાવળ ના કરો, પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય ટુ જેટલો આગળ હતો। યાદ કરો, ઓનલી કેપેસિટર,
જ્યારે હવે ઊંધું લખવું છે તો વોલ્ટેજ એ પ્રવાહ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ છે તો આ પાઈ બાય 2 જેટલો પાછળ દોસ્તો હવે ત્રીજું નામ જેને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ તો ઇન્ડક્ટર માટે વાક્ય મેં શીખવાડેલું પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ છે શબ્દ બદલી કાઢો વોલ્ટેજ પહેલા લાવો વોલ્ટેજ પહેલા લાવો શબ્દ ઉલટાઈ જાય વોલ્ટેજ પહેલા લાવો શબ્દ ઉલટાઈ જાય તો વોલ્ટેજ એ પ્રવાહ કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે આગળ છે નો મતલબ કે અહીંયા હું સદિશ દોરું છું આ ધારો કે મેં VL દોર્યો એ પાઈ બાય 2 જેટલો આગળ કે દોસ્તો તમને ડાયાગ્રામ ખબર પડી ગઈ કે હા આ રીતે ફેઝર દોરે અહીં મેં એવું ધાર્યું છે કે કેપેસિટર નો વોલ્ટેજ વધારે છે તો VC મેં મોટું દોર્યું પણ દોસ્તો થોડું વિચારો કે હવે આ ડાયાગ્રામ નો થોડો મંત્રીશ કેમ મંત્રીશ મંત્રીશ તો મને કઈક આઈડિયા આવશે કઈક સમજાશે મેં શું વિચાર્યું આ લાઈનમાં હું આને આમ લઈ જઉં પણ આ VL પોઝિટિવ છે આમ દોરું તો VL માઇનસ થઈ જાય તો બેટા આ જ આકૃતિ જોજો આ લાઈન મેં દોરી ના બોલો એને VC માઇનસ VL કહેવાય જો આ 10 સેન્ટીમીટર હોય આ 4 સેન્ટીમીટર હોય તો હું આને આમ દોરું એટલે બાદ બાકી થઈ એટલે મારો જવાબ 6 સેન્ટીમીટર આવે તો આ મારું VL સોરી VC માઇનસ VL થઈ ગયું આ આપણો અવરોધ એ છે આ જે છે દોસ્તો એ આપણો અવરોધ છે ધ્યાનથી સમજો જરાય ઉતાવળ ના કરો હવે મારાનું પરિણામ જોઈએ છે તો આના માટે બે રીત સમજવી પડે દોસ્તો પ્લીઝ આના 11 ના ધોરણના કોન્સેપ્ટ ક્લિયર કરાવશું આ જ રીતે જો જોવા જાવ તો સભા ચ દોરી દો સભા ચ એટલે તમે ભણી ગયા આ સદિશ દોરે ચલો એ જ રીતે આને દોરી દઉં તો આ સદિશ અહીંયા દોરાશે VC માઇનસ VL દોસ્તો હવે આ જે ગ્રીન માર્કર થઈ એ આપણી ફાઇનલ માર્કર થઈ જે આપણો મેક્સિમમ વોલ્ટેજ જેને રિઝલ્ટન્ટ વોલ્ટેજ કહેવાય આને જે વસ્તુ સમજ્યા એના ઉપર ભાર તો તમારી સામે આ એક કાટકોણ ત્રિકોણ જેવું તૈયાર થઈ ગયું બોલો ખબર પડી આ તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે હા અથવા તમને ના ખબર પડે તો ત્રિકોણની રીત આપણે જે 11 માં ભણી હતા એ કોન્સેપ્ટ વાપરવા જાઓ દોસ્તો આને શું લખી શકાય આને ધ્યાનથી જુઓ તો આ તમારું VM થયું સમજો આ ધારો કે તમારું VR થયું અને આ ધારો કે તમારું VC માઇનસ VL થયું તમારો કાટકોણ ત્રિકોણ મળી ગયો બોલો પાયથાગોરસ વાપરતા આવડી જાય એક્ઝેક્ટલી પાયથાગોરસ આપણે વાપરી શકીએ છીએ ચલો હવે આ ભૂસી કાઢો છો આ આપણી સમજણ ચાલી હતી હવે સમજો જો સદિશની રીતે જોવા જઈએ સદિશની મદદથી તો સદિશ V બરાબર VR પ્લસ VL પ્લસ VC ટોટલ વોલ્ટેજ ત્રણ જગ્યાએ વહેંચાય ધ્યાનથી સમજો જરાય ઉતાવળ નહીં કરીએ ભલે થોડી વાર લાગે પણ આ કોન્સેપ્ટ શાંતિથી ક્લિયર કરીશું તો જ આવશે દોસ્તો જ્યારે આને મૂલ્યની ભાષામાં લખવા ગયા તો VM આને સિમ્બોલ આપી દઈએ VM VM બરાબર સદિશ VR મૂલ્ય સ્વરૂપે હવે આમાં જોવા જઈએ તો આપણે આ ભાગ બોલવો હોય તો VC માઇનસ VL પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ નું વર્ગમૂળ હા કે ના હા સર હજી થોડું ક્લિયર કરાવો આપણે આમાં છે બોલો આ લોકોને સમજવા તા આની કિંમત હું લખું છું IN R નો હોલ સ્ક્વેર કારણ કે VR બરાબર આપણે લખેલું છે IM R એ જ રીતે VC માઇનસ VL VC તૈયાર છે VL તૈયાર છે દોસ્તો બંનેમાંથી આ લેજો બંનેમાંથી IM કોમન નીકળી જાય તો IM કોમન XC માઇનસ XR નો હોલ સ્ક્વેર
હવે ધ્યાનથી સાંભળજો આ vm સ્ક્વેર ના આપણે અડતા નથી vm સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખીએ છીએ આ બંનેમાંથી સ્ક્વેર સ્ક્વેર કરીએ એટલે im સ્ક્વેર કોમન નીકળી છેદમાં શું રહેશે દોસ્તો તો કે r સ્ક્વેર પ્લસ xc માઈનસ xl નો સ્ક્વેર દોસ્તો vm / im એને મોડ z કહેવાય મોડ z એટલે ઇમ્પિડન્સ ફરી सूत्र आनी जगह हूं लखू छु मोड z નો સ્ક્વેર પ્લીઝ યાદ રાખજો vm / im is equal to mod z એને કહેવાય ઇમ્પિડન્સ પ્લીઝ દોસ્તો આ શબ્દ મગજમાં ઉતાર દો જેને કહેવાશે ઇમ્પિડન્સ mod z સ્ક્વેર is equal to r સ્ક્વેર plus xc minus xl નો સ્ક્વેર સ્ક્વેર ને સામે લઈ જાઓ एक सूत्र मळी गयो मोड z बराबर अंडर रूट r स्क्वायर xc माइनस xl नो स्क्वायर दोस्तों आ जे भी सूत्र आयो छे प्लीज 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 एने हाईलाइट कर दो पाकू कर दो एग्जाम माटे मोस्ट इम्पोर्टेंट पहेलू छे तमने थे सर आ वस्तु ने आलेख थी दोराय यस दोराय जो ध्यान दीजो आ तमारो वास्तविक अवरोध आ दोरी काढ આ તમારું v વાળું સ્ટેપ હતું એને હું અહીં દોરું છું આ થઈ ગયું તમારું xc માઈનસ xl અને આ તમારું પેલું મોડ z જો તમે ફટાફટ વિચાર જાઓ ચલો પાયથાગોરસ પ્રમેય લાગુ પડી ગયો જોઈ લો હા સર જો આ ત્રિકોણનું હું નામ આપી દઉં a b c અને જો આની અંદર આ ખૂણો ધારી લો કે phi હોય phi નો હું કહી દઈશ ગળા તફાવત તમે કોઈ પણ નામ આપી શકો છો આ સમજણ માટે છે તો સૂત્ર બની ગયું દોસ્તો પાયથાગોરસ મૂળ z² બરાબર આ બંનેના વર્ગોનો સરવાળો યસ આઈ ગયો એટલે આપણી ધારણા સાચી પડી સર આ થયું મૂલ્યની વાત બીજી વાત કરવી છે મારે કળા તફાવતની જો કળા તફાવત ઉપરથી હું tan phi લખવા જઉં તો tan phi એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે xc - xl / r તો tan phi ને વ્યવસ્થિત લખી દઈએ xc - xl / r જો આપણે મોટો રાખ્યો છે એટલે આવું દોર્યું ઊંધું રાખ્યું તો xl - xc કર માટે phi બરાબર tan inverse xc - xl / r ફરી બોલું છું આપણે xc મોટો ધાર્યો છે આની સાથે સાથે ઇમ્પોર્ટન્ટ શબ્દ યાદ રાખો દોસ્તો નામ યાદ રાખજો પાવર ફેક્ટર પાવર ફેક્ટર આ પાછળ આવશે ભણવામાં પણ અત્યારથી યાદ રાખો બહુ કામની વસ્તુ પાવર ફેક્ટર એટલે cos phi ચલો હું આ જ આકૃતિમાં cos વિધે લગાવવા જાઉં તો cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ ચલો દોસ્તો પાસેની બાજુ શું છે તો cos phi as it is પાસેની બાજુ એટલે r કર્ણ એટલે મોડ z દરેકને ખાસ કહું છું પ્લીઝ 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 એક સમયે આ થિયરી પાકી નહીં કરો ચાલશે પણ આ ત્રણ સૂત્રો મગજમાં પાક્કા સેટ કરી દો ત્યાંથી જોડો દોસ્તો બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી જેને ફેઝ ડાયાગ્રામની થિયરી કહેવાય જે एग्जाम में पूछा है छे पर एग्जाम करता भी જ્યારે થિયરી ની વાત કરીએ ત્યારે બહુ જ અગત્યની સમજ લઈને આવે છે પ્લીઝ બેટા આ થિયરી ને બે ત્રણ વાર લખવી પડે તો લખજો પાકી કરજો અને એગ્જામ માં 100% ઉપયોગી